जो तेरे दीदार के आशिक होते हैं वो समझाए नहीं जाते, कदम रखते हैं एक बार आगे तो फिर लौटाए नहीं जाते। जिनको प्यार होता है ना, उनकी आंख तरसती है उनको देखने के लिए, उनका रोम रोम उनको मिलने के लिए तरसता है। कने प्रेम का पराणे नहीं था तो प्रेम तो अंदर थी थाय। कोई कवि मस्त लिख्यू, अक्कल उदार ना मळे ने हेत हाटे न वेचाय। अक्कल उधार न मळे अने हेत होय ने हाटे न वेचाय। रूप कोईनू ऊछीनू न मळे अने प्रीत पराणे न थाय। अने ज्यारे थाय त्यारे ई कंई जोवे नहीं, ई पछी જાત નો જોવે ને કજાત નો જોવે ને એ નાતે નો જોવે અને સ્ટેટસ ન જોવે, એ બંગલાવાળો છે કે ઝૂંપડાવાળો કાંઈ જોવે નહીં, કારણ કે એને તો એના સિવાય કંઈ દેખાય જ નહીં। પ્યાસ ન દેખે ધોબી ઘાટ, નીંદ ન દેખે મુર્દી કી પાટ। પ્યાસ ન દેખે ધોબી ઘાટ અને નીંદ ન દેખે મુર્દી કી પાટ। ભૂખ ન દેખે એઠો ભાત અને પ્રીત ન દેખે જાત કજાત। એને ખબર જ ના હોય, પછી એમ કે ભાઈ આપણા ધર્મનો નથી તું રહેવા દે, એ જે હોય તે એના સિવાય કાંઈ નહીં। માતાજીની આંખને રામના દર્શન સિવાય કાંઈ ગમતું નથી। આપણી માટે કોક કાંઈક લાવી દે, કોક કોક ધ્યાન રાખે, એટલી બધી ઘણી વખત પ્રેમમાં જરૂર નથી હોતી। આપણે એની આજુબાજુમાં રહીને એને હૂફ આપીએ ને એ બહુ જરૂર હોય છે। હા, ઘણા ધણીઓ છે ને એની ઘરવાળીને એમ ધમકાવતા હોય છે, તાર ખામી હું જ બોલ, હું જોઈ બોલ, બધું છે ને, કપડાં છે, ગાડી છે, મકાન છે, છોકરા છે, મમ્મી છે, પપ્પા છે, આ ખાવાનું આપું છું, હાર લાવી દઉં છું, હાડિયું લાવી દઉં છું, ઓછું કરું છું, ગાંડીના બધું છે પણ તું નથી। હા, આ બધાની જરૂર નથી, મારે તારી જરૂર છે। મારી વિનંતી છે ધણીઓને, ઘરવાળીને ખોટી રીતે ધમકાવવી નહીં, અને બહુ પાવર હોય ને વાયડાય હોય ને તો બીજે જઈને વાયડાય કાઢવી, એકા બીજીમાં ભરોસો રાખવા। મેં આપણને ખબર છે આવી રીતે બાયુને બિચારીને ધમકાવી લો, હવે તારા માટે આવી જો, તારે ટાઈમ નથી એના માટે, લે તારે બજાર માટે ટાઈમ છે, તારે ધંધા માટે ટાઈમ છે, તારે તારા ભાઈબંધો માટે ટાઈમ છે, તને હોટલમાં ખાવા માટે ટાઈમ છે, ફાર્મમાં બેફામ થવાનો ટાઈમ છે, તારી માટે બધો ટાઈમ છે, મોબાઈલની અંદર વોટ્સઅપમાં કોકને દૂર દૂર ચેટ કરવાનો ટાઈમ છે, મોટા મોટા ગપ્પા ઓટલે મારવાનો ટાઈમ તારી પાસે છે, તને તારી ઘરવાળી માટે ટાઈમ નહીં। અને તેવડ નહોતી તો લગ્નના માંડવામાં ગયો હું લેવા, કોને મોટી માના કર્યા હતા કે અહીંયા આવજો અમને લઈ જજો। હા, તમારે ટાઈમ તમારી પત્નીને આપવો પડે, બધું જ છે, મને મારો ધણી જોઈએ, એટલે નથી અમેરિકાનો દ્રષ્ટાંત છે, બની ગયેલી વાત છે। 5-7 વર્ષના છોકરા એના પપ્પાને પૂછ્યું, પપ્પા તમારે રોજની કેટલી સેલેરી? બેટા બહુ સેલેરી છે। કેમ? તો કે કેટલાક મળે? તો કે મને એક દિવસના $500 મળે। એવું પપ્પા? તો કે હા, પોતાના જે મની સેવ કરી હોય, ગલ્લામાં નાખી હોય, કાઢી અને $500 આપીને પપ્પાને કીધું, પપ્પા આ $500 હું તમને આપું છું, પણ શા માટે બેટા? એક દિવસ તમે મને આપો, એક દિવસ મને આપો, મારે મારા પપ્પા જોઈએ છે, મારે પૈસા નથી જોતા, મને મારો પપ્પો જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે। અને એટલું યાદ રાખજો, જેટલા તમે દૂર રહો ને એટલો ભરોસો ઓછો થાય, વિશ્વાસમાં અવિશ્વાસ પ્રગટ થતા વાર નહીં લાગે। આપણે ગયેઠા દાદા દાદીઓ આખો દાડો ખેતરમાં નામ તેમ, ભલે વ્યવસ્થા ને સગવડતા નહોતી પણ એકબીજાને પ્રેમ બહુ હતો ભાઈ, એમનેમ જીવન 60-60 વર્ષ જતા રહ્યા, અને તમે જો આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા
છૂટાછેડા બહુ ઓછા થતા, અને આજે તો આમ લગ્ન થયા હોય. આ અમારા સ્ટુડિયાવાળા બે જણા એ છે, એને પૂછો. ચાંદલા થાય એટલે ફોટા પાડવા જાય, પછી લોકોને ટાઈમ ન હોય એટલે સેટ હું કહેવાય ને સિલેક્ટ કરવા ન આવે એટલે આ લોકો એમ કે ભાઈ આવી જાઉં ને આવી જાઉં. તો કે હમણાં રાહ જુઓ ને કેમ? તો કે હમણાં છૂટાછેડાની વાત વાલે લે. હજી ભેગા થયા નથી ને છૂટાછેડા નહીં, ફોટા પાડેલા ને વિડીયો ઉતારેલો એમનામ પીડો રહે ને હો ને ઘેરે જતા રહે. આવું બને? આ આ સાક્ષી છે આ લોકો. જો સારું છે એને હરખું હાલે છે ફોટાવાળાને. પછી પેમેન્ટ નથી હાલતા બિચારા એનું જે થવું હોય થાય, પણ આ લોકોને ઉપાધિ ઘરમાં થાય. પછી એકબીજામાં સતત વિશ્વાસ હોય તો બહુ થયું, એકબીજામાં સતત વિશ્વાસ હોય તો બહુ થયું. સાવ નાની અમથી વાત છે, બીજું કાંઈ નથી. હું જ્યાં હોઉં ને ત્યાં તમે આસપાસ હોઉં ને તો બહુ થયું. હાવ નાની વાત છે, કેટલી હાવ નાની વાત છે, બીજું કાંઈ નથી. હું જ્યાં હોઉં ને ત્યાં આસપાસ તમે હોઉં ને તો બાપા બહુ થયું. મને સગવડતાઓ થોડી ઓછી મળશે એ ચાલશે, પણ મને મારો ધણી જોઈએ છે. મને રાજભવનમાં નહીં રાખો ને તો હાલશે, પણ મને મારો પતિ જોઈએ છે. મને હાઈ ફાઈ સ્કૂલમાં નહીં ભણાવો તો હાલશે, પણ મને મારો બાપ જોઈએ છે. આજે માને ટાઈમ નથી ને બાપને ટાઈમ નથી, કારણ કે બધા મોબાઈલમાં લાગ્યા છે. મમ્મી મોબાઈલ આપી દે એટલે રમે, એટલે છોકરાને મોબાઈલમાં મજા આવે રમે. એક તો ફોટો અમારી પાસે છે કે એક હવારના પોરમાં છોકરાને નવરાવ્યો ને પછી ગણપતિ દાદાને આગળ નાગો ફૂગો આમ દાદાને પ્રાર્થના કરે છે. કીર્તન સ્વામી હોય ને ફોટો તો દેખાડો. દાદાને પ્રાર્થના કરે છે ગણપતિ દાદાને, હે ગણપતિ દાદા પ્લીઝ મારી મમ્મીનું વોટ્સઅપ બંધ કરી દે. આવું કે ગણપતિ દાદાએ પૂછ્યું હું લેવા? તો કે સવારનો નવરાયો છે, વોટ્સઅપમાં પડી છે, હજી છડ્ડી નથી પહેરાવી, એમને ફરું છું ઉગાડો. જો છે ને જો બિચારો ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે, મારા મમ્મીનું વોટ્સઅપ બંધ કરી દો ભગવાન, નવડાવ્યાના એક કલાક પછી પણ કપડા નથી પહેરાવ્યા. આવું લખ્યું. બીજું કાંઈ નથી, હું જ્યાં હોઉં ને ત્યાં આસપાસ તમે હોઉં ને તો બહુ છે. જેટલા જેટલા ભક્તો આ કથા સાંભળે છે બધા વિચારજો, સીતાજીને બીજું નથી જોતું, પણ સીતાજીને રામ જોઈએ છીએ. સમજાય? એમ તમારા હવના ઘરમાં સીતા છે, એને બીજું કાંઈ નથી જોતું, એને એનો રામ જોઈએ છે. રામ ટાણે ઘરે આવવું, અને કદાચ ટાણે તમે ન આવો તો તમારી પત્નીનો તમને પૂછવાનો હક છે. હક, આ હક છે, એનો અધિકાર છે તમને પૂછી શકે કે રાતના 12 વાગ્યા સુધી ક્યાં ગયા હતા. પૂછી શકે હું તમારો એકનો જ હક એના ઉપર, એનો હક છે. અને કદાચ સ્ત્રી હારી મળી હોય, ડાઈ મળી હોય, સદગુણી મળી હોય, ન બોલે એવી મળી હોય, તો એની મજબૂરી અને એના સદગુણનો દુરુપયોગ ન કરવો. એ કદાચ કાંઈ નહીં કે, પણ ઠાકોર હજાર હાથ વાળો છે ને, એનો ચોપડો બહુ મોટો છે ને, એનો હિસાબ બહુ ઝીણો છે. એ કરશે ને ત્યારે એક વાતે તમે હરખા નહીં રહી શકો. હા, ઘણી વખત એવું થાય, ખરાબ ઘરવાળી ભટકાઈ ગઈ હોય ને તો તરત ખબર પડે કે ભટકાઈ ગયા આપણે. હા, ખોટી વાત નથી, એ 2 મહિનામાં ખબર પડી જાય કે છેતરાઈ ગયા છે. પણ હારી મળી હોય ને
તો હાઠ વરર્યો ને તોય ખબર ન પડે કે હારી છે ને હું હાવ હુરદન છું. અને હારી છે એટલે ઘર હાલે. સીતાજી મહાન હતા. સીતાજીને જેટલી રામ માટે તડપ હતી એના કરતા વધારે રામને સીતા માટે તડપ હતી. રામાયણની અંદર સ્પષ્ટ લખ્યું છે કે સીતાજી રામ આકાર થયા હતા અને રામ સીતા આકાર થયા હતા. અખંડ રડતા હતા, સીતા સીતા કરી લક્ષ્મણના ખોળામાં માથું મૂકીને રડે. લખન, સીતા શું કરતી છે? બિચારી કેવી દુઃખી છે. આ પરસ્પરનો પ્રેમ, પરસ્પરનો વિશ્વાસ, પરસ્પરનો એકાબીજાનું વહાલ, એ જ તે દાંપત્ય જીવનનું સુખ છે.